સિનિયર સિટીઝન કાઉન્સિલ ઓફ પાટણનો એક દિવસીય પ્રવાસ દર્શનભાઈ ચૌધરીના વડપણ હેઠળ યોજાયો હતો. નળેશ્વરી માતા બોર્ડર તેમજ ધીમા ધરણીધર ભગવાનના દર્શન તેમજ ગેડા હનુમાનજી મંદિરના આ સંસ્થા દ્વારા વગર ખર્ચે યાત્રા કરાવી તે બદલ સંસ્થા દર્શનભાઈનો સિનિયર સિટીઝન કાઉન્સિલ ઇન પાટણના દરેક ભાઈઓ તેમજ બહેનોએ આભાર માન્યો હતો. નળેશ્વરી માતાએ દર્શનભાઈ જેઓ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણનું સંચાલન કરે છે, જેઓ સમાજમાં અંધશ્રદ્ધા ખૂબ જ પ્રસરી રહી છે તેના વિરોધમાં સુંદર માહિતી તેમજ પ્રેક્ટિકલ પ્રોગ્રામ આપીને સમજાવે છે અને સંસ્થાના પ્રમુખ શંકરભાઈ પટેલે શાલ ઉઢાડી સન્માન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન દર્શનભાઈ ચૌધરીએ કર્યું હતું. આ જાત્રામાં સિનિયર સિટીઝનના 53 ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. ઉપપ્રમુખશ્રી, કાઉન્સિલ મેમ્બરો તથા ભાઈઓ અને બહેનો, આજે આપણને એક સરસ ચાન્સ મળ્યો પ્રવાસનો. ઘણા સમયથી કોરોના ચાલતો હતો એટલે આપણે પ્રવાસોને તો ઘણા આયોજન કરતા હતા, પણ આપણે પ્રવાસમાં સફળ થતા નહોતા અને વારે આપણે મોકૂફ રાખવું પડતું હતું. પણ આજે આપણે એક સરસ પ્રવાસ કર્યો છે જેનો યશ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ એના કરતા હતા શ્રી દર્શનભાઈ ચૌધરી એના વડપણ હેઠળ આજે આપણે સુંદર મજાનો પ્રવાસ કર્યો અને તેમના દ્વારા આપણને નળેશ્વરી માતા તેમજ ભારત પાકિસ્તાનની બોર્ડર સુધી આપણે જઈ આવ્યા અને વળતા આપણે હજી ભીમા ધરણીધર ભગવાનના દર્શન કરીશું અને ગેરા હનુમાનજીનું મંદિરનો પણ મુલાકાત લઈશું. આપણને આપણી સંસ્થાના સભ્યોને આ સંસ્થા દ્વારા ફ્રીમાં આપણને પ્રવાસ કરાયો છે અને તમામ ખર્ચો, બસનો, જમવાનો બધો જ ખર્ચો એ એમના સંસ્થા તરફથી શ્રી દર્શનભાઈ આપણને કર્યો છે. એ બધા આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. આપણે બધા તરફથી, મારા તરફથી, સિનિયર સિટીઝન ભાઈઓ તરફથી આપણે બધા દર્શનભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપણી ફરજ છે કે આપણે એનું સન્માન કરવું જોઈએ.